વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અક્ષરલેખન પ્રચાર ચિત્ર વિશે સમજૂતી મેળવીશું. તો બેટી બચાવો કેવી રીતે લખી શકાય પ્રમાણ સાથે એનું માર્ગદર્શન મેળવીશું. 20x25 સેન્ટીમીટરનો માપ દોરવાનો છે. 20x25 સેન્ટીમીટરનો માપ દોર્યા પછી એમાં થોડું આયોજન એ રીતના કરવાનું રહેશે કે બે લાઇનમાં ઉપર બેટી, નીચે બચાવો. તો કાનો માત્ર આવે એટલા માટે ઉપર જગ્યા, વચમાં જગ્યા અને નીચે જગ્યા છૂટવી જોઈએ એ પ્રમાણે આયોજન કરવાનું છે. 20 સેન્ટીમીટર છે તો આપણે શું કરીશું કે 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ઉપયોગ કરવાનો છે. કેવી રીતે 10 સેન્ટીમીટર? 5-5 સેન્ટીમીટરમાં આપણે લખવાના છે અને બાકી કેટલી? 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરને 3 ભાગમાં વહેંચી દઈશું. તો ઉપર 3, 5, 4, 5 અને છેલ્લે 3 સેન્ટીમીટર. જો આ પ્રમાણે માપ લઈશું આપણે 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર બેટી લખીશું, 4 સેન્ટીમીટર જગ્યા છોડી દઈશું, 5 સેન્ટીમીટરમાં લખીશું અને છેલ્લે આપણે 3 સેન્ટીમીટર બાકી રહેશે. આ પોઈન્ટ જે પ્રમાણે આ તરફ લીધા તે જ બીજી બાજુ પણ લેવાનું રહેશે જેથી આપણે સીધી લીટી દોરી શકીએ. હવે એ પ્રમાણે આપણે માર્કિંગ કરીશું. હવે જે પ્રમાણે આ બધું આયોજન કર્યા પછી તમારે સામસામે લીટી જોઈન્ટ કરી દેવાની રહેશે. આ 3 સેન્ટીમીટર જગ્યા, આ 5 સેન્ટીમીટર આપણે ગમે તે રાખી શકીએ જે માપ લેવો હોય તે, પણ આપણે સમજ પડે એટલા માટે આ સેન્ટીમીટર સાથે માપ લઈશું. આ 1-1 સેન્ટીમીટરનો માપ લીધો છે અને સામસામે લીટી જોઈન્ટ કરી દેવાની રહેશે. 1-1 સેન્ટીમીટર ઝાંખી દોરવાની આ આધાર માટે છે, અક્ષરોનું પ્રમાણ શીખવા માટે છે. આ જરૂર છે નથી, પણ પ્રમાણ શીખવા માટે આપણે સૌ પ્રથમ અક્ષર લેખન શીખીએ છીએ એટલા માટે ઊભી લીટી દોરવાની છે 1 સેન્ટીમીટરની, પણ લખાણ છે એ પ્રમાણે ઊભી લીટી દોરવાની છે. બેટી તો લગભગ આપણે ગણતરી કરવાની કેટલા ખાનામાં લખાશે, તો અંદાજિત 10-12 ખાનામાં લખાશે. બચાવો તો કમ્પ્લીટ ગણતરી કરી જોવાની, લગભગ 20-22 સેન્ટીમીટરમાં લખાશે, ખાનામાં લખાશે. તો આપણે 1 સેન્ટીમીટરના ખાના દોરી શકીશું. આપણે આડી કેટલી? 25 સેન્ટીમીટર છે. હવે કોઈક લખાણ એવું હોય કે વધારે 30-40 ખાનામાં લખી શકાય એવું હોય તો આપણે 1 સેન્ટીમીટર કરતાં નાનું પણ દોરવું પડશે. આજે આપણે 1 સેન્ટીમીટરનો ઉપયોગ કરીશું સરળતાથી આપણે સમજ પડે એટલા માટે. ઉપર નીચે બંને બાજુ 1 સેન્ટીમીટરનો માપ આપણે આ પ્રમાણે લઈ લઈશું. ત્યારબાદ સામસામે લીટી દોરવાની છે. આ તરફથી નહીં પણ જમણી બાજુથી દોરો. કેમ? કે જે લીટી દોરીશું તે આપણે ચોખ્ખી દેખાશે અને આખી લીટી દોરવાની પણ જરૂર નથી. વચમાં આપણે જરૂર નથી તો ખાનામાં જે દોરો લખવાના છે એ જ ખાનામાં દોરો. એ પ્રમાણે બધા ખાના દોરીને તૈયાર કરો અને ઝાંખા ખાના જોઈએ. આ તમને સમજ પડે એટલા માટે થોડા ડાર્ક કર્યા છે. આ પ્રમાણે ખાના દોરીને તૈયાર કરી દેવાનું રહેશે. બીજી વાર લખીશું તે વખતે આપણે 25-35-40 ખાનામાં લખી શકાય એ રીતનું માપ લઈને દોરીશું. આ ખાના મેં ઝાંખા કરી દીધા છે. ઝાંખા હશે તો લખાણ ચોખ્ખું આપણે સમજ પડશે. હવે ખાના આપણે ભરવાના છે. બીજું જુઓ, એક ખાનું પહેલાં છોડી દેવાનું તો કાચું આલેખન કરવાનું બહુ કેવી રીતે લખાશે તે, અને ઊભી લીટીમાં આપણે ખાનાને ભરવાના છે. જુઓ, સૌ પ્રથમ શું કરવાનું કે કાચું આલેખન કરી જોવાનું કે બહુ કેવી રીતે લખાશે. પછી ખાનાને ભરવાના છે, આડી ઊભું બીજું કંઈક કરવાનું નથી. ગુજરાતીમાં આવે એટલે થોડુંક વળાંક આપણે આપીશું. જુઓ, આ બહુ ઉપર છે, શરૂઆતથી લેવાનું. આ બહુ સેન્ટીમીટરના ખાનાને ભરવાના છે. અડધો ભાગ લીધો છે. આ બહુ પરફેક્ટ આવી ગયો. જો બીટી માટે માત્ર આપણે કરીશું જ્વાલે ખાના ઉપર જ કરવાનો. આ બહુ શબ્દ એક ખાનું છોડવાનું. કયું છોડવાનું? એક ખાનું પરફેક્ટ છોડી દેવાનું, પણ જે વણાંક આપેલું છે તે એક્સ્ટ્રા વણાંક આપ્યું છે એટલે એક આપણે ખાનાની ગણતરી કરવાની નથી. ટ શબ્દ જુઓ, ઉભા ખાના દોરીને આડા ખાના તૈયાર કરીને ટી લખવા માટે પહેલાં ઊભી લીટી દોરી દઈશું આપણે. અને ઉપર આપણે લીટી દોરી નથી એટલે શું કરીશું, પહેલાં આપણે 8 સેન્ટીમીટરનો માપ લઈશું આશરે. આ લીટી સાથે ઉપર લીટી દોરી દેવાની. જો રાઉન્ડ વાળો દોરવાનો પ્રયત્ન નહીં કરવાનો, આપણે સીધી લીટીમાં લખીએ છીએ તો પટ્ટી મૂકીને દોરી શકાય એવો જ પ્રયત્ન કરીશું. સારું લાગશે આ રીતના દોરીશું તો કહેવાય કે મેચિંગ આવે. જોટી ખૂબ સરળતાથી લખી શકાય, એકદમ પરફેક્ટ લખાશે. એક ખાનો છોડી દેવાનો, બહુ લખવા માટે બહુ ઉપર લખ્યો છે તે સેમ કોપી કરી લેવાની છે આપણે. આ તો તમને સમજ પડે એટલા માટે તમે પહેલી વખત બધા કાચું આલેખન કરી જોવાનું કે બધા ખાનામાં પરફેક્ટ અક્ષરો આવી જશે. આવી ગયા પછી જ ફાઇનલી તમારે લખવાનું રહેશે, નહીં તો શું થશે? બધું સાફ કરવું પડશે. એટલે આયોજન હશે તો જ આ અક્ષર લેખન ખાના દ્વારા ખાનાથી લખી શકાશે, નહીં તો પછી 2 લીટી દોરીને સીધું જ લખવું પડશે. આ લખાણ એકદમ પરફેક્ટ થશે.
चौ लखवा माटे पहले रो लखवानो एक खानो छोड़वानो सौ प्रथम रो लखवानो सीधो चौ नहीं लखवानो रो लखवानो छे पहला बराबर जीजो आ टॉच एक प्रमाण छे पर वच्चे आवशे किनारी पर नहीं आवशे आ जो रा लेखो छे त्रण खाना नो उपयोग करीने हवे कानो दोरी देवानो बाजूमां हा बस क्रॉस लीटी दोरीने चौ तैयार જો ચો કમ્પ્લીટ થઈ ગયો અને બાજુમાં કાનો એટલે ચા થઈ જશે કાનો માત્ર ખાસ યાત્રાનો લખતી વખતે લખાઈ ગયા પછી બધું ફરીથી સાફ કરવું પડશે ખોટું થયું તો એટલે ખાસ કાળજી રાખવાની છે વો લખવા માટે પહેલા કાચો આલેખન આપણે આમાં પણ કરી દઈશું યુટિલિટી પહેલા દોરી દેવાની લાગે સરળતા રહેશે કામ કરવામાં તમે પેલું કાચો આલેખન જો કરી દેશો કે વો કઈ રીતે લખાશે તો આ લીટી દોરવામાં કોઈ તકલીફ નહીં પડશે ખૂબ સરળતાથી કામ કરી શકશો कोई पण अक्षरो आज प्रमाण लखी सकाय थोड़ी पहला मेहनत लागशे पछी तमे सीखी जशो पछी खूब सरळताथी काम करी शको आ लखाण प्रमाण सर लखी सकाय प्रमाण साथे ने मरोडदार दिखाशे बाकी ना खाना आपणे जे एक्स्ट्रा छे बधा रबर थी आपणे साफ करी नाखवाना अने एक वर्तुळ दोर्युं छे केम प्रचार दोरवा माटे चित्र दोरवा माटे तमे चौरस पण दोरी शको त्रिकोण पण दोरी शको अने डायरेक्ट पण दोरी शको आखा पेज पर તમને યોગ્ય લાગે એ પ્રમાણે આ બાકીના ખાના બધા પર સાફ કરીને ક્લીન કરી નાખ્યા છે જુઓ આ પ્રચાર તમારે જે દોરવું હોય તે દોરી શકો બેકગ્રાઉન્ડમાં પહેલા પ્લેન કલર કરી દેવાના ત્યાર પછી અક્ષરોમાં તમારે લખવાનું રહેશે અને અક્ષરોમાં જે ફેરફાર કરવો હોય તો પછી થઈ શકે બધા જ અક્ષરોમાં ફેરફાર થશે આ લખ્યા પછી એ બીજા લખાણમાં આપણે સમજીશું સ્કેચ પેનથી પછી છેલ્લે બોર્ડર આપી દેવાની પીછીથી આપાય તો પીછીથી આપવાની અને પ્રચાર તમારે ફર્સ્ટ ક્લાસ દોરવાનું રહેશે આ વિદ્યાર્થીઓ દોરેલા ચિત્રો છે ધોરણ નવના વિદ્યાર્થીઓ જો પોતપોતાની રીતે બેકગ્રાઉન્ડમાં પણ ફૂલ કલર પૂર્યા છે લખાણ પણ અલગ અલગ કલરનો ઉપયોગ કર્યો છે જો ક્રોસમાં કર્યું છે આ પણ સરસ બે રંગો અલગ અલગ લીધા છે બેકગ્રાઉન્ડમાં ઝાંખા રંગો પૂર્યા છે જો આ ટીન્ટનો ઉપયોગ કરેલો છે બેટી બચાવો બેટી ભણાવો લખ્યું છે આ જો પ્રચાર પણ કંઈક ચોરસમાં સરસ છાયા પ્રકાશવાળું ચિત્ર તૈયાર કર્યું છે બેટી ભણાવો બચાવો બેટી ભણાવો લખ્યું છે આ પણ સરસ કર્યું છે જો આ રીતના તમે પણ કામ કરી શકશો 20-25 સેન્ટીમીટરનો માપ દોરી તમારું આયોજન સાથે આ બેકગ્રાઉન્ડમાં ટિન્ટનો ઉપયોગ કર્યો છે જુઓ અક્ષરોમાં પણ ટિન્ટનો ઉપયોગ કર્યો છે બેકગ્રાઉન્ડમાં પણ ડાર્ક લાઇટ કરી શકો તમે આ પ્રમાણે દરેકે પૂરું કરવાનું રહેશે ખૂબ સરસ ચિત્ર